હું આદર્શ છું રાકેશ ચાંગેલા. દાખલો ત્રીજો, એક સમગ્ર ચતુષ્કોણ આકારના ક્ષેત્ર એબીસીની વાર્ટની લંબાઈ, એ બી સી ની વાર્ટની લંબાઈ, વાર્ટની લંબાઈ એટલે પ્રત્યેક બાજુનું માપ એટલે વાર્ટની લંબાઈ કહેવાય. આપણે ગણિતની ભાષામાં એને પરિમિતિ કહેવાય. ખ્યાલ આવો જોઈએ, પરિમિતિ 120 મીટર છે બરોબર. તો બીસી બરાબર 48 મીટર, બીસી છે 48 મીટર છે, પછી સીડી છે 70 મીટર છે અને એડી છે 40 મીટર છે. તો આ કેન્દ્રનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આપણી પાસે જે વિગત છે કે ભાઈ એબીસીની વાર્ટની લંબાઈ કે આઈબીસીની છે, વાર્ટની લંબાઈ છે એ 120 મીટર, એટલે એની પરિમિતિ 120 મીટર થઈ, આની પરિમિતિ છે 120 મીટર થઈ. હવે આ ત્રણ બાજુના માપ આપેલ છે. હવે આપણે તમે જાણો જ છો કે સમગ્ર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબ અંતર જોઈએ. આપણે લંબ અંતર છે, લંબ અંતરની દિશાની કાળમાં છે, એટલે આ બાજુનું માપ આપણને મળે તો આપણે એની સમગ્ર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય. તો આ બાજુનું માપ આપણે દાખલા તરીકે આપણે ખ્યાલ નથી, એના બરાબર આપણે આ બાજુનું માપ એક્સ છે. એ બાજુનું માપ પહેલા મેળવી પછી આપણે દાખલો આગળ ચાલે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ તો કે એબીસીડીની પરિમિતિ બરાબર એબીસીડીની ચારે બાજુઓના માપનો સરવાળો બરાબર. પરિમિતિ કેટલી છે? 120. ચારે બાજુનું માપ એટલે આપણે વાત કરીએ કે 48 પ્લસ 17 પ્લસ એ બીજી ચાલુ કરીએ એક્સ પ્લસ 48 પ્લસ 17 પ્લસ 40 બરોબર. આના ત્રણેયનો સરવાળો કરો છો 48 17 અને 40 7 ને 15 વધી 5 54 પ્લસ 105 બરોબર. આ 105 આવી તો 120 બરાબર 101 105. 120 ઓછા 105 બરાબર એક્સ. 120 માંથી 105 જઈએ તો 15 બરાબર એક્સ. આ એક્સ ની વેલ્યુ 15 આવી તો અહીંયા આપણે એક્સ બરાબર આ 15 આપણને મળ્યા બરોબર. હવે આપણે આપણું કામ ચાલુ કરી શકાય કે સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકી કે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ બે સમાંતર બાજુઓ ના માપનો સરવાળો એને ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચે તુલાબંધ થતો. આ લંબ અંતર આપ્યા, ખાસ ધ્યાન રાખવાનું બે સમાંતર બાજુ છે એ વચ્ચે તુલાબંધ અંતર ધ્યાન કરશો. એ પછી આવતા દાખલો આગળ હાલ એક્સ 15 બરોબર. હવે આપણે એક તૃતીયાંશ ગુણ્યા 48 વત્તા 40 ગુણ્યા 15 એક તૃતીયાંશ 48 ને 40 81 ગુણ્યા 15 44. હવે 44 ગુણ્યા 15, 44 ગુણ્યા 15 આ કરીએ 44 ગુણ્યા 15 4 એક 4 4 એક 4 4 પંદર 20 4 પંદર 20 22 બરોબર. 660 મીટર વર્ગ આ આન્સર થશે બરોબર. આ રીતે થશે. દાખલો ચોથો, એક ચતુષ્કોણ આકારના ક્ષેત્રના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ ઉપર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે. તો કેન્દ્રનું ક્ષેત્રફળ શોધો. તો આ એક ચતુષ્કોણ આકારનું ક્ષેત્ર છે અને એના વિકર્ણ, વિકર્ણ એટલે સામસામેના બે બિંદુને જોડતો રેખાખંડ, તો સામસામેના બિંદુ B અને D ને જોડતો રેખાખંડ છે એ 24 મીટર લંબાઈ છે અને વિકર્ણ ઉપરથી દોરેલ લંબ તો એ 13 મીટર છે અને 8 મીટર છે. આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પાઠ્યપુસ્તકમાં આપણને નામ નિર્દેશ કરેલ નથી, તો આપણી રીતે નામ નિર્દેશ એ બી સી નામ આપેલું ચતુષ્કોણ અને એના લંબ નામ આપી એ એ અને સી એમ નામ આપી દીધું બરોબર.
क्षेत्रफळ 252